સાતસો પાંત્રીસ ગુણ્યા સાતસો પાંત્રીસ કેટલા થાય નવસો ચોર્યાસી ગુણ્યા નવસો ચોર્યાસી કેટલા થાય નવસો ચોત્રીસ ગુણ્યા નવસો ચોત્રીસ કેટલા થાય આ તમામ પ્રશ્નોના ઉત્તર જો આપણે જોવા હોય તો કાં તો કેલ્ક્યુલેટરની જરૂર પડે કાં તો નોટમાં કરીએ તો મિનિમમ બેથી ત્રણ મિનિટનો આપણને સમય જાય પણ આ વિડિયોને જો અંત સુધી જોશો તો કદાચ તમે આ તમામ પ્રશ્નોના ઉત્તર પાંચથી સાત સેકન્ડની અંદર આપતા થઈ જશો નમસ્કાર મિત્રો હું અક્ષય ખત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અક્ષય ખત્રી ઉપર આ વિડિયોની અંદર 1000 સુધીની કોઈ પણ સંખ્યા એટલે કે 3 અંકની કોઈ પણ સંખ્યાના વર્ગ કેવી રીતે શોધવા તેની એક સરસ મજાની પદ્ધતિ હું આપીશ મહત્તમ પ્રેક્ટિસ કરશો તો તમે કોઈ પણ 3 અંકની સંખ્યાના વર્ગ શોધતા શીખી જશો તો શરૂઆત કરીએ છીએ 1000 સુધીની કોઈ પણ સંખ્યાના વર્ગની 1000 સુધીની કોઈ પણ સંખ્યાના વર્ગની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ બે અંકની કોઈ પણ સંખ્યાના વર્ગ કેવી રીતે કરવા તેની આ પદ્ધતિ આવડી જશે તો 3 અંકની કોઈ પણ સંખ્યાના વર્ગ કરવા તમારા માટે ખૂબ સરળ થઈ જશે એટલું જ નહીં પણ પરંતુ ભવિષ્ય આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે ચાર કે પાંચ અંકની સંખ્યાના વર્ગ કરતા પણ શીખી જશો તો શરૂઆત કરીએ બે અંકની પણ સંખ્યાના વર્ગની ઉદાહરણ લઈએ ગુણ્યા ચૌદ કેવી રીતે થાય તે આપણે શોધવું છે સૌથી પહેલો એક જ પ્રશ્ન ચૌદ ની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેનો છેલ્લો અંક શૂન્ય આવતો હોય ચૌદની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં છેલ્લો અંક શૂન્ય આવતો હોય તમે મને કહેશો ચૌદની નજીકની એવી એક સંખ્યા છે દસ ચૌદ માંથી કેટલા માઇનસ કરીએ તો દસ આવે આપણે ચૌદ માંથી ચાર માઇનસ કરીએ તો દસ આવે તો એક બાજુ ચાર માઇનસ થયા હોય તો બીજી બાજુ ચાર પ્લસ કરી અને ચૌદ અને ચાર કેટલા થાય લખી દેવાના નજીકની એવી કઈ સંખ્યા છે કે જેનો છેલ્લો અંક શૂન્ય આવતો હોય દસ કેવી રીતે મળે ચૌદ માંથી ચાર બાદ કરતા દસ આવે એક બાજુ માઇનસ ચાર થયા તો બીજી બાજુ પ્લસ ચાર કરો આ બંનેનો ગુણાકાર કરી દો કેટલો આવશે એકસો ને એસી દસ અને અઢારનો ગુણાકાર કેટલો આવે એકસો ને હવે તે બીજો પ્રશ્ન કેટલા માઇનસ અને પ્લસ થયા માઇનસ ચાર પ્લસ ચાર એટલે કે ચાર બે વખત છે ચાર નો વર્ગ કરી દો કેટલા આવે સોળ આ બંનેનો સરવાળો કરી દો એકસો એ ચૌદ નો વર્ગ છે ચૌદ નો વર્ગ કરતા જવાબ કેટલો મળશે તમને એકસો માત્ર બે સ્ટેપની અંદર તમારો જવાબ આવી જાય પહેલા તમારે માઇનસ અને પ્લસ કરીને સંખ્યા જે મળે તેનો ગુણાકાર કરી દો અને વર્ગ કર્યા પછી તમને જે જવાબ મળશે તે આપેલી સંખ્યાના વર્ગનો જવાબ હશે આટલી સરળ પદ્ધતિ બે અંકની કોઈ પણ સંખ્યામાં આ પદ્ધતિ લાગુ પડી શકે ચાલો વધુ ઉદાહરણ આપણે જોઈએ મિત્રો બોર્ડ ઉપર વધુ ત્રણ દાખલા લખ્યા છે સૌથી પહેલું ઉદાહરણ છે અઠ્યાવીસ મિત્રો અઠ્યાવીસની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં છેલ્લો અંક શૂન્ય આવતો હોય તમે મને કહેશો અઠ્યાવીસની નજીકની એવી સંખ્યા છે ત્રીસ કે જેમાં છેલ્લો અંક શૂન્ય આવતો હોય તો અઠ્યાવીસની અંદરથી બે અઠ્યાવીસમાં બે પ્લસ કરીએ તો ત્રીસ વાલે એક બાજુ બે પ્લસ કર્યા બીજી બાજુ બે માઇનસ કરી દો અઠ્યાવીસમાંથી બે જાય કેટલા આવે છવ્વીસ આ બંનેનો ગુણાકાર કરવો પડે જેટલા પ્લસ માઇનસ થયા બે પ્લસ અને બે માઇનસ થયા બે બે વખત છે બેનો વર્ગ કેટલો આવે ચાર આ બંનેનો સરવાળો કરી દો સાતસો એસી અને ચારનો સરવાળો કેટલો આવશે સાતસો ચોર્યાસી તમે ચેક કરી લેજો અઠ્યાવીસ નો વર્ગ કરતા તમને ઉત્તર કેટલો મળશે સાતસો ચોર્યાસી માત્ર પાંચ સેકન્ડની અંદર જવાબ આવી જાય જો તમે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરી હોય તો અને એટલી બધી પણ પ્રેક્ટિસની જરૂર નથી થોડા ઘણા દાખલાની પ્રેક્ટિસ કરીએ ગ્રીપ આવી જાય પાંચ સાત સેકન્ડની અંદર તમે જવાબ લાવતા થઈ જશો ચાલો વધુ ઉદાહરણ છે આપણી પાસે ઓગણપચાસ ઓગણપચાસની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં છેલ્લો શૂન્ય આવતો હોય તમે મને કહેશો સર ઓગણપચાસની નજીકની સંખ્યા છે પચાસ કેવી રીતે મળે ઓગણપચાસમાં એક પ્લસ કરીએ તો પચાસ આવે જેટલા પ્લસ થયા તેટલા માઇનસ કરો એક બાજુ જેટલા પ્લસ થાય બીજી બાજુ તેટલા જ માઇનસ થાય અહીંયા આપણને શીખવા એટલું મળે કે જિંદગીમાં કુછ પાને કે લીએ કુછ ખોના બી પડતા યહાં પે એક પાયા હૈ તો પે એક માઇનસ હોગા એક કો ખોના બી પડેગા જીતના પાયા હૈ ઉતના ખોના બી પડેગા ઓગણપચાસમાંથી એક બાદ કરો કેટલા આવે અડતાલીસ આ બંનેનો ગુણાકાર કરી દો અડતાલીસ પંચા બસો ને ચાલીસ અને આ શૂન્ય આપણે બાજુમાં મૂકી દઈએ હવે આપણે એક પ્લસ કર્યું એક માઇનસ કર્યું એક બે વખત છે એટલે એકનો વર્ગ કેટલો થાય એક આ બંનેનો આપણે જો સરવાળો કરીએ ઉત્તર કેટલો મળશે ચોવીસ ઝીરો એક ઓગણપચાસનો વર્ગ કરતાં તમને ઉત્તર કેટલો મળે ચોવીસ શૂન્ય એક બે હજાર ચારસો એક વધુ એક ઉદાહરણ જોઈએ સત્તાણું સત્તાણુંની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં છેલ્લો અંક શૂન્ય આવતો હોય તમે કહેશો સર સો આપણે સો લઈએ સત્તાણુંમાં કેટલા પ્લસ કરીએ તો સો આવે તમે કહેશો સર પ્લસ ત્રણ કરતાં સો આવે હું ત્રણ માઇનસ પણ કરી દઈશ કેમ કારણ કે જિંદગી મેં કુછ પાને કે લી કુછ ખોના બી પડતા હૈં પે તીન કો પાયા હૈ તો પે તીન કો ખોના બી પડેગા આ સિદ્ધાંત આપણને આ કોન્સેપ્ટ જ શીખવી રહ્યો છે સત્તાણુંમાંથી ત્રણ જાય કેટલા આવે ચોરાણું આ બંનેનો ગુણાકાર કરી દો સો અને ચોરાણું નો ગુણાકાર કરતાં કેટલો આવે જવાબ ચોરાણું ડબલ ઝીરો માઇનસ ત્રણ માઇનસ ત્રણ પ્લસ ત્રણ ત્રણ બે વખત છે ત્રણનો વર્ગ કેટલો થાય નવ આ બંનેનો સરવાળો કરી દો ચોરાણું ઝીરો નવ એ સત્તાણું નો વર્ગ હશે અને આ જ બે સ્ટેપ્સથી તમે એક હજાર સુધીના વર્ગ પણ શીખી જશો શરત ખાલી એટલી જ છે કે જ્યાં સુધી સો સુધી એટલે કે બે અંકની સંખ્યાના વર્ગ કરવાનો કોન્ફિડન્સ ન આવે ત્યાં સુધી ત્રણ અંકની સંખ્યાના વર્ગ ઉપર ન જશો નહીં તો તમને એ કોન્સેપ્ટ અઘરો લાગશે જો તમે સૌથી પહેલાં આ કોન્સેપ્ટને કરી લીધો તો તમારા માટે ત્રણ અંકની સંખ્યાના વર્ગ કરવા ખૂબ સરળ થઈ ચાલો વધુ ઉદાહરણ જોઈએ હવે આપણે આવી જઈએ છીએ સો સુધીના વર્ગનું હજુ એક ઉદાહરણ જોઈને પછી આપણે હજાર સુધીના વર્ગ ઉપર આવીએ મિત્રો વધુ એક ઉદાહરણ આપણી સામે છે નેવ્યાશી નેવ્યાશી નો વર્ગ કેવી રીતે શોધવાનો સૌથી પહેલો પ્રશ્ન નેવ્યાશીની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં છેલ્લો અંક શૂન્ય આવતો હોય નેવ્યાશીની નજીકની સંખ્યા છે અને નેવું કેવી રીતે મળે નેવ્યાશીની અંદર આપણે એક ઉમેરીએ તો નેવું આવે પ્લસ વન

આની અંદર એક ઉમેરી દો સેવન નાઇન ટુ વન તમે ચેક કરી લેજો નેવ્યાસી અને નેવ્યાસીનો ગુણાકાર કરતાં તમને ઉત્તર કેટલો મળશે સાત હજાર એકવીસ આ તમારો જવાબ હશે માત્ર બે સ્ટેપની અંદર તમારો જવાબ આવી જાય આ જ પદ્ધતિને આપણે ઉપયોગ કરીશું એક હજાર સુધીના વર્ગ કેવી રીતે શોધવાના તેની અંદર અહીંયા હું ટ્વિસ્ટ ખાલી એટલો જ લાવીશ કે એકસો ચૌદનો વર્ગ તમારે શોધવો છે એકસો ચૌદની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં છેલ્લે ડબલ ઝીરો આવે એટલે અહીંયા આપણી માટે બેઝ શું બનશે સો બસો ત્રણસો ચારસો પાંચસો એવી સંખ્યા એટલે એકસો ચૌદની અંદર નજીકની એવી કઈ સંખ્યા છે સો એટલે એક બાજુ આપણે સો એકસો ચૌદમાંથી કેટલા બાદ કરીએ તો સો આવે તમે કહેશો માઇનસ ચૌદ કરવા પડે સર તો સો આવે જિંદગી મેં કુછ પાને કેના ભી પડતા હૈ પે માઇનસ ફોર્ટીન હોવા હૈ પ્લસ ફોર્ટીન ભી હોગા એટલે એકસો ચૌદ ની અંદર હવે ચૌદ ઉમેરી દો કેટલા થાય એકસો ને અઠ્યાવીસ આ કોન્સેપ્ટ આપણને જીવનની અંદર સંતુલન લાવતા શીખવાડે છે કુછ પાના કે કુછ પાયા હે તો અવશ્ય અમે મિલેગા ભાઈ પહેલામાં શું હતું પ્લસ વન થયું તો માઇનસ વન પણ થશે અહીંયા કંઈક ગુમાવ્યું છે તો એ પણ સિદ્ધાંત છે કુદરતનો આપને ખો લીધા હે તો એટલા ભી ઈશ્વર કે ઉપર વિશ્વાસ રાખના કે આપકો કુછ મિલેગા ભી ચૌદ ગુમાવ્યા તો અહીંયા ચૌદ મળશે પણ ખરું આ બંનેનો આપણે ગુણાપ્રકાર કરીએ સો ગુણ્યા એકસો અઠ્યાવીસ બાર હજાર આઠસો માઇનસ ચૌદ અને પ્લસ ચૌદ થયા માઇનસ ચૌદ પ્લસ ચૌદ ચૌદ બે વખત છે ચૌદનો વર્ગ હમણાં મેં તમને જે પદ્ધતિથી આપી તે રીતે શોધી નાખજો અને આ બંનેનો સરવાળો કરશો તમને ઉત્તર મળી જશે એકસો ચૌદ ગુણ્યા એકસો ચૌદ કરવાથી બાર હજાર નવસો ને છન્નું હમણાં જ મેં તમને પદ્ધતિ આપી ચૌદનો વર્ગ કેવી રીતે શોધવાનો તેની એના જ કારણ હું કહેતો હતો કે સૌથી પહેલા બે અંકની સંખ્યાના વર્ગ શોધી નાખો તો આ કોન્સેપ્ટ તમારા માટે રમત થઈ જશે ચાલો બસો ચોવીસનો વર્ગ કેવી રીતે શોધવાનો સૌથી પહેલા એવી સંખ્યા નજીકની

ફોર નાઇન સિક્સ ડબલ ઝીરો બસો અડતાલીસ ના ડબલ કરો ચારસો છન્નું બે ઝીરો બાજુમાં મૂકી દો હવે આની અંદર પ્લસ કરીને માઇનસ ચોવીસ પ્લસ ચોવીસ બંનેનો ગુણાકાર કરી દો ચોવીસ ચોવીસનો વર્ગ કેટલો થાય હમણાં જ પદ્ધતિ આપી તે રીતે તમે કાઉન્ટ કરી લેજો કેટલા મળશે તમને પાંચસો આ બંનેનો તમે સરવાળો કરશો પાંચસો એક છોતેર બસો ચોવીસ બસો ચોવીસનો જવાબ તમને પાંચસો એક એટલે કે પચાસ હજાર એકસો મળશે એક જ સિદ્ધાંત ज़िंदगी में कुछ पाया है तो ज़िंदगी में कुछ खोना भी पड़ेगा और ज़िंदगी में कुछ खोया है तो ईश्वर के प्रति विश्वास रखिए जितना खोया है उतना वापस भी मिलेगा आज सिद्धांत ऊपर वर्ग शोधता आवड़ी जाए ચાલો વધુ ઉદાહરણ જોઈએ મિત્રો વધુ ઉદાહરણ છે આપણી આંખની સામે સૌથી પહેલું ઉદાહરણ છે ત્રણસો ને અઠ્ઠાણું નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં નજીક જેમાં છેલ્લે બે ઝીરો આવતા હોય ત્રણસો અઠ્ઠાણું આપણને ક્લિયર દેખાય ચારસો એવી સંખ્યા છે કે જેમાં બે ઝીરો આવતા હોય કેવી રીતે મળે પ્લસ બે કરવાથી તો આપણે માઇનસ બે પણ કરવા પડે ત્રણસો અઠ્ઠાણુંમાંથી બે માઇનસ કરો કેટલા આવે ત્રણસો ને છન્નું આ બંનેનો ગુણાકાર કરી દો ત્રણસો છન્નું અને ચારનો ગુણાકાર તમારે કરીને બાજુમાં બે ઝીરો મૂકી દેવાના તમને સરળતાથી પંદરસો ચોર્યાસીની બાજુ બાજુમાં ડબલ ઝીરો કરવાથી તમને ઉત્તર મળશે અહીંયા કામ લાગે એક હજાર સુધીના ઘડિયા કેવી રીતે રમતા રમતા જો આવડી ગયા હોય તો તમે આ કોન્સેપ્ટને ખૂબ સરળતાથી કરી શકો અને હજી પણ જો તમે અક્ષય ખત્રી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી હજી હું કહું છું અક્ષય ખત્રી એપ્લિકેશન હજી સુધી જો તમે ડાઉનલોડ નથી કરી તો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અત્યારે જ અક્ષય ખત્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અમારા આવનારા ટેબલ્સ ઓલિમ્પિયાડના લાઇવ બેચમાં મારી સાથે જોડાઈ જાઓ તમને આઠ દિવસની અંદર ગણિત પ્રત્યે પ્રેમ થઈ જશે હજાર સુધીના ઘડિયા તમે રમતા રમતા બોલતા થઈ જશો મા મારી તમને બધાને જ ચેલેન્જ છે મારી તમને બધાને જ અપીલ છે કે જીવનની અંદર એક વખત ઘડિયાની અંદરથી કોખંડ પટ્ટી નીકળશે તો ગણિતની અંદર બાય ડિફોલ્ટ પ્રેમ વધતો થઈ જશે ને જે આઠ દિવસની અંદર ટેબલ્સ ઓલમ્પિયાડમાં તમે અનુભવ કરી શકશો ચાલો આ બંનેનો ગુણાકાર કેટલો આવ્યો ચારસો અને ત્રણસો છન્નું ગુણાકાર આવ્યો પંદરસો ચોર્યાસી હવે પ્લસ બે માઇનસ બે 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 વખત છે બેનો વર્ગ કરી દો કેટલા આવે ચાર આ બંનેનો સરવાળો કરી દો પંદરસો ચોર્યાસી જીરો ચાર એ તમારો જવાબ હશે ત્રણસો અઠ્ઠાણું ગુણ્યા ત્રણસો અઠ્ઠાણું કર્યા બાદનો કેટલા સરળ સ્ટેપ્સથી આપણે હજાર સુધીના વર્ગ કરી રહ્યા છીએ વધુ બે ઉદાહરણ આપણી સામે છે ચાલો હવે ચારસો છન્નુંનો વર્ક કરી દઈએ ચારસો છન્નુની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં નજીક જેમાં છેલ્લે બે ઝીરો આવતા હોય તમે મને કહેશો સર પાંચસો કેવી રીતે મળે પ્લસ ચાર કરવાથી આપણને પાંચસો મળે પે કુછ પાયા હૈ ચાર કો પાયા હૈ તો પે ચાર ખોના બી પડેગા ફોર નાઇન સિક્સ માઇનસ ફોર ફોર નાઇન ટુ અને આ બંનેનો ગુણાકાર કરી દો હું તમને એટલી સલાહ આપીશ કોઈપણ સંખ્યાનો પાંચ વડે ગુણાકાર કરવો હોય તો તે સંખ્યાના અડધા કરી અને એક ઝીરો લખી દેવાથી જવાબ મળશે હવે બે ઝીરો તો ઓલરેડી અહીંયા છે જ એટલે ચારસો બાણુંનો ગુણાકાર પાંચસો વડે કરવાથી બસો છેતાલીસ ત્રિપલ ઝીરો જવાબ આવે હવે તેની અંદર આપણે ઉમેરવાના કેટલા છે ચાર પ્લસ ચાર માઇનસ ચારનો વર્ગ સોળ થાય ચારનો વર્ગ ઉમેરી દો ચોવીસ સાહીઠ સોળ જે તમારો જવાબ હશે ચારસો છન્નું ગુણ્યા ચારસો છન્નુંનો તમે ચેક કરી લેજો આટલું સરળતાથી એક હજાર સુધીના વર્ગ તમે કરી શકો છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ અને પછી આપણે તમે જાત્યાની પ્રેક્ટિસ કરશો પાંચથી સાત સેકન્ડની અંદર જવાબ આપતા થઈ જશો પાંચસો બ્યાસીની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેમાં છેલ્લે ડબલ ઝીરો આવતા હોય તમે કહેશો સર છસો કેવી રીતે મળે પાંચસો બ્યાસીની અંદર અઢાર ઉમેરવાથી છસો મળે કુછ પાયા હૈ કુછ ખોના ભી પડેગા પ્લસ એટીન અહીંયા થયું માઇનસ એટ એને અહીંયા કરી દો પાંચસો બ્યાસીમાંથી અઢાર જાય કેટલા આવે પાંચસો ને ચોસઠ હવે અહીંયા આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો સમય આવ્યો પાંચસો ચોસઠ અને છનો ગુણાકાર કરવાથી તમને તેત્રીસ ચોર્યાસી મળે ડબલ ઝીરો તો છે જ પ્લસ અઢાર અઢાર બે વખત છે અઢારનો વર્ગ કરી દો કેટલા મળે ત્રણસો ને ચોવીસ આ બંનેનો સરવાળો કેટલો આવે તેત્રીસ સત્યાસી ચોવીસ તમે ચેક કરજો પાંચસો બ્યાસી ગુણ્યા પાંચસો બ્યાસી કરવાથી તમને તેત્રીસ સત્યાસી ચોવીસ મળશે તો આ રીતે કોઈપણ ત્રણ અંકની સંખ્યા એટલે હજાર સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકશો તમે આ વિડીયોને મહત્તમ શેર કરજો ગણતરીના દરેક કોન્સેપ્ટની અંદર બે રીત હોય છે એક છે હાર્ડવર્ક જેની માટે આપણે તૈયાર તો છીએ જ પણ સ્માર્ટ વર્ક જો અપનાવીએ તો આપણો સમય બચી જાય તો આ એક પદ્ધતિ હતી જે તમારો સમય પણ બચાવે છે અને તમારો કોન્ફિડન્સ પણ વધારે છે ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આ વિડીયો મહત્તમ શેર કરજો ટેબલ્સ ઓલમ્પિયાડની અંદર મળીએ છીએ જો હજી પણ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો અત્યારે તમને જે નંબર દેખાઈ રહ્યો છે તેના ઉપર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવજો અક્ષય ખત્રી એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ અવશ્ય કરજો થેન્ક યુ વેરી મચ ભારત માતા કી જય